ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર. એટલા માટે જઈ રહ્યો છે કે જે પ્રજાને વર્તમાન ગુજરાતની ભાજપની સરકાર ભૂલી ગઈ હતી એ પ્રજાને નજરમાં રાખી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના આશીર્વાદથી અમે 12 મુદ્દાનો કાર્યક્રમ લઈને તમારા બધાની વચ્ચે આવ્યા છે. અને જ્યારે 12 મુદ્દાનો કાર્યક્રમ છે એમાં એક પણ મુદ્દો મૂડીપતિઓ માટે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ટાટા માટે 33,000 કરોડ રૂપિયાની યોજના લઈ આવ્યા. નેનો કાર બનાવો ગુજરાતની સરકાર, તમે 2200 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશો તો તમને 9,570 કરોડની લોન 1 રૂપિયો લીધા વગર આપશે. 1100 એકર જમીન તમને 1 રૂપિયો લીધા વગર આપશે. બીજી કાર કંપનીઓ જેને કારખાના નાખવા હોય આવે, જમીન મફત વગર વ્યાજની લોન, 20 વર્ષ પછી લોન ભરો, લોન ભરવાની શરૂઆત કરો અને 40મા વર્ષે પૂરી કરો. ટાટાને લોન અપાય 9,570 કરોડ રૂપિયાની, ના પૂરતું વ્યાજ, 20 વર્ષ પછી હપ્તા શરૂ થાય, 40મા વર્ષે પૂરા કરવાના. બાપ લોન લે, દીકરો વાપરે અને પૌત્ર ભરે, આવી વ્યવસ્થા મૂડીપતિઓ માટે રાખી છે. પેટ્રોલ ડીઝલ સૌથી મોંઘામાં મોંઘું ક્યાં? તો કે ગુજરાતની અંદર. શું કરવા? તો કે સૌથી વધારેમાં વધારે ટેક્સ ગુજરાતમાં લેવાય. આપણું પડોશી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધી જગ્યાએ હોય છે. ગુજરાતની અંદર આપણી પાસેથી વધારેમાં વધારે ટેક્સ લેવાય. આખા હિન્દુસ્તાનમાં માત્ર ગુજરાત જ એવું છે કે જે રાસાયણિક ખાતરો ઉપર ટેક્સ લે, છતાં આપણને ટેક્સ માફી નહીં. એસઆરના 9,100 કરોડ રૂપિયા માફ કરાય. આપણા માટેની બધી જ યોજનાઓ બંધ. કોંગ્રેસના શાસનમાં શું શું યોજના હતી એની થોડી વાત કરવા જઈ રહ્યો. શહેરમાં જે લોકો રહેતા હતા એના માટે હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા. કોંગ્રેસના શાસનની અંદર 2 લાખ મકાનો બનાવ્યા. ગંદા વિશ્વાસ નાબૂદી છે યોજના હેઠળ મકાનો બનતા હતા. બંને માટેના બોર્ડ હતા. આ સાહેબ આવ્યા એટલે ગુજરાતની અંદરથી હાઉસિંગ બોર્ડ બંધ, ગંદા વિશ્વાસ નાબૂદી યોજના બંધ, હડપતિ આવાસ યોજના બંધ. માત્ર ભારત સરકારની ઇન્દિરા આવાસ યોજના મજબૂરીથી એને ચાલુ રાખવી પડી. શહેરની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો, તો ગામડાની અંદર 100 વારના પ્લોટ. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના 20 મુદ્દાના કાર્યક્રમ જેને જોઈ એને 100 વારના પ્લોટ આપ્યા, એ પણ યોજના બંધ. વીજળીના કનેક્શનો ખેડૂતો માગે ત્યારે મળે, 1000-2000 રૂપિયામાં મળે, હવે ડાર્ક ઝોનમાં અરજીઓ લેવાની બંધ. અમે આંદોલન કર્યું ને ચૂંટણી આવી, પછી એમ કહે છે કે હું સાથ ચાલુ કરીશ. જ્યારે અત્યારે એવી સરકાર આવી છે કે મારા 1000 બાળકોને 12મું ધોરણ 10મું ધોરણ પાસ થયા પછી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમામાં જવું છે, પણ સેલ્ફ ફાઇનાન્સની ફી ભરવા માટે પૈસા નથી, ડોનેશન આપવા માટે પૈસા. મફત સારવાર મળતી હતી અમદાવાદની સિવિલ, રાજકોટની સિવિલ કે કોઈ પણ સિવિલ હોસ્પિટલની અંદર, હવે કેસ કઢાવવા જાઓ ત્યારે કઈ સારવાર છે. અને જેને કિડની, હૃદય રોગ કે કેન્સર થયા હોય અને સરકારી હોસ્પિટલમાં જાય અને 1-2 લાખ રૂપિયા જમા ન કરાવે તો એનું રામ બોલો ભાઈ રામ થઈ જાય છે. અબ તક બેટી સસુરાલ જાતી છે તો માં ઓર બાપ દોનો કે આંખ મેં સાવન ભાદો આ જાતા. માં ઓર બાપ દોનો રોતે થે કે મેરી બેટી દૂસરે ઘર, અપને ઘર નહીં, પરાયા ઘર પે જા રહી, વહાં ઉસકી હાલત ક્યા હોગી, સસુરાલ કે લોગ ઉસકો ઠીક તરીકે સે રખેંગે કે નહીં, દામાદ ઉસકો ઠીક તરીકે સે રખેંગે કે નહીં,
इसकी चिंता से सारा परिवार रोता है। 2012 के बाद हमारी बेटियों को रोना नहीं पड़ेगा। कांग्रेस सरकार तय करेगी कि हमारी बेटी ससुराल जाएगी, वहां उसके नाम पर घर नू घर होगा। बहुत चलता है यहां देश हमारे गुजरात में कि नंबर वन कौन। अरे भाई, कपड़ा अच्छा पहनो तो नंबर वन बन जाते हैं। कुछ हैट लगा लेते हैं हमारे मुख्यमंत्री से, चश्मा इटाली से मंगवा लेते हैं, जूता है वो अमेरिका से मंगवा लेते हैं, चाहे अमेरिका वाले उसको वीजा ना दे। और ऐसी तरह से अदाओं में फोटो खिंचवाता है, कभी ऐसी ताली बजाता है, कभी ऐसी ताली बजाता है, और बोलते हैं मुख्यमंत्री भाषण करने में नंबर वन है। वो नंबर वन रहे भाषण करने में, हमें कोई प्रॉब्लम नहीं। हम गुजरात की जनता को और गुजरात को नंबर वन बनाने के लिए जाएंगे, जो पहले था। यहां गुजरात में मुख्यमंत्री का दर रोज का खर्चा कितना है मालूम है आपको? एवरी डे उनके पीछे 10 करोड़ रुपीज का खर्च लगता है। 4000 दिन उनका पूरा हुआ मुख्यमंत्री के पीछे, कैसा कितना पैसा लगाया आज तक? 40,000 करोड़ रुपीज का खर्चा लगा। और गुजरात को थप्पड़ मारने में दूसरा 15 करोड़ हर एवरी डे लगता था। चुनाव आयोग का मैं आभारी हूं कि उन्होंने चुनाव डिक्लेयर कर दिया और गुजरात को थप्पड़ बनकर। अभी थप्पड़ लगाने की बारी आपकी है, जो गुनहगार है उनको थप्पड़ लगाइए। आपके हाथ में।